ભગવાન શ્રી રામ કે જેમનો મહિમા અપરંપાર છે, કળિયુગમાં તેમના જાપનો વિશેષ મહિમા છે. રામનું નામ એવું છે કે જે જિંદગી બાદ પણ માણસની સાથે રહે છે, કારણ કે તે મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. ત્યારે આજ અયોધ્યાના રાજાધિરાજ ભગવાન શ્રીરામ આવતીકાલે પોતાના મહેલ અર્થાત મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. ત્યારે આવો આ પ્રસંગને આપણે ભક્તિ સંદેશમાં પણ ઉજવીએ. અમદાવાદ અને સુરતના ભવ્ય રામ મંદિરના દર્શન કરવાની સાથે જાણીએ કે કેવી રીતે ઘરે બેઠા કરવી રામલલ્લાની પૂજા. તો આવો ત્યારે આપના જીવનને રામમય બનાવવા આ યાત્રાનો આરંભ કરીએ. ભગવાન શ્રીરામ જે મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે અને પૂર્ણ પુરુષોત્તમ તરીકે પણ તેમની ગણના થાય છે, તેમણે તેમના જીવનકાળ દરમિયાન તમામ જવાબદારીઓ ખૂબ જ બખૂબી નિભાવી અને સમગ્ર સંસારને એક પૂર્ણ પુરુષ કેવો હોવો જોઈએ તેનું ઉદાહરણ પૂરું પાડ્યું. અને આવા જ પાવનકારી દેવનું અનોખું ધામ આવેલું છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં. ત્યારે આવો આપણે જઈએ અમદાવાદના વસ્ત્રાલ ખાતે અને દર્શન કરીએ આ પાવનકારી ધામના. ભગવાન રામ છે વિષ્ણુના સાતમા અવતાર. રઘુકુળના ઉદ્ધારક છે મર્યાદા પુરુષોત્તમ. વસ્ત્રાલમાં આવેલું છે શ્રી રામજી મંદિર. મંદિર પર ભક્તો ધરાવે છે અપાર આસ્થા. ભગવાન રામ કરે છે ભક્તોની મનોકામના પૂર્ણ. ભગવાન રામ એ હિન્દુ ધર્મના લોકો માટે આસ્થાનું પ્રતીક છે. ભગવાન રામ જે વિષ્ણુના સાતમા અવતાર છે, જેથી જ ગુજરાતમાં અનેકો રામ મંદિર આવેલા છે જ્યાં ભક્તો ખૂબ જ આસ્થા ધરાવે છે. અમદાવાદના વસ્ત્રાલમાં આવેલ છે અયોધ્યા ધામ, જેમાં ભગવાન રામ માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે જ બિરાજિત. આ રામજી મંદિર ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે. આ રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વર્ષ 2012માં કરવામાં આવી હતી. આ મંદિર બનાવવાનો વિચાર ત્યાં આસપાસના રહીશોને 10 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2002માં આવ્યો. પહેલાં માત્ર એક નાનું મંદિર બનાવવાનું આયોજન હતું, પરંતુ લોકોની શ્રદ્ધા અને આસ્થા આ વિચાર સાથે જોડાઈ અને મોટા પ્રમાણમાં લોકોના સાથ સહકારથી એક વિશાળ રામજી મંદિર આજે અસ્તિત્વ ધરાવે છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિર ભલે રામજી મંદિર હોય, પરંતુ આપણે આ મંદિરમાં અન્ય દેવી દેવતાઓના પણ દર્શન થાય છે, જેમાં રામ અને સીતાની મૂર્તિની એક બાજુ રાધા કૃષ્ણ તો બીજી બાજુ માતાજી સ્થાપિત કરવામાં આવ્યા છે. તો આખા મંદિરમાં જલારામ બાપા, ભગવાન સ્વામિનારાયણ, તિરુપતિ બાલાજીના પણ દર્શન થાય છે. આ મંદિરમાં એક શિવાલય પણ આવેલું છે, જ્યાં ખૂબ જ સુંદર શિવલિંગ બિરાજિત કરવામાં આવ્યું છે. આ મંદિરની પ્રથા પ્રમાણે સવાર અને સાંજ સૌ પ્રથમ શિવજી અને ત્યારબાદ ભગવાન રામની આરતી ઉતારવામાં આવે છે. આ મંદિરમાં સવાર સાંજ ભક્તો દ્વારા ગાવામાં આવતી રામધૂન મંદિરમાં ભક્તિમય માહોલ ઊભો કરે છે. આ મંદિરમાં આવીને શ્રદ્ધાળુઓ શાંતિનો અનુભવ કરે છે અને જીવનની તમામ મુશ્કેલીઓ આ મંદિરમાં આવીને દૂર થઈ જાય છે તેવો ભક્તોનો વિશ્વાસ છે. જેવી રીતે ભગવાન રામે ધરતીને રાવણ નામના રાક્ષસમાંથી મુક્ત કરાવી હતી, તેવી જ રીતે મર્યાદા પુરુષોત્તમ રામ પોતાના ભક્તોના તમામ કષ્ટોનો સંહાર કરીને તેમને સુખ અને સમૃદ્ધિ આપશે તેવા જ વિશ્વાસ સાથે અહીં દર્શન કરવા ભક્તો આવતા હોય છે. તો આ મંદિરમાં દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લેતા હોય છે. ઉપરાંત મહિલાઓને દર વર્ષે મંદિર ટ્રસ્ટના ખર્ચે તીર્થયાત્રા પણ કરાવવામાં આવે છે. તો આ મંદિરને નિર્માણ પામે ભલે થોડા વર્ષો જ થયા હોય, પરંતુ આ મંદિરની સુંદરતા અને શ્રદ્ધાના કારણે આજે આ મંદિર સમગ્ર અમદાવાદમાં જાણીતું બન્યું છે અને દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે અને ભગવાન રામ તેમની મનોકામના પૂર્ણ કરશે તેવી આસ્થા ધરાવે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ જે ભક્તોને આપે છે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ છે શ્રીરામનું પૌરાણિક ધામ, જે 200 વર્ષ જૂનું મંદિર છે. આ ધામમાં શ્રીરામ, માતા સીતા અને ભાઈ લક્ષ્મણની ખૂબ જ સુંદર મૂર્તિ સ્થાપિત છે. તો આવું દર્શન કરીએ આ કલ્યાણકારી ધામના અને જાણીએ તેનો મહિમા.
મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, જેણે સંસ્કાર તથા ધર્મનું આજીવન પાલન કર્યું, તેવા અયોધ્યાના રાજાનું એક અનન્ય ધામ સુરત ખાતે નિર્મિત છે. આજે આપણે દર્શન કરાવીશું સુરતના રાંદેરમાં હનુમાન ટેકરી ખાતે સ્થિત શ્રી રામ મંદિરના. 200 વર્ષ જૂના આ ધામ સાથે ભક્તોની અનન્ય આસ્થા જોડાયેલી છે. આ ધામમાં પ્રવેશતા જ દિવ્યતા અને પવિત્રતાની લાગણી અનુભવાય છે. રાજ્યભરમાંથી આવતા ભક્તો અહીં શ્રી રામ સંગ દર્શન કરે છે માં સીતા અને અનુજ લક્ષ્મણના. અભય મુદ્રામાં ભક્તોને આશીર્વાદ આપતા રામજીના દર્શન કરતા જ ભક્તોની કામના સાકાર થાય છે. અતિ પ્રાચીન એવા રામ મંદિરની ખ્યાતિ રાજ્યભરમાં પ્રસરી છે. આ મંદિર બહુ વર્ષો જૂનું છે, 200 વર્ષ પહેલાંનું. અમે તેને પછી તોડીને 15 વર્ષ પછી અમે બનાવ્યું. 2015 પછી આમાં જે ભગવાનની મૂર્તિઓ છે, હનુમાનજી સ્વયંભૂ છે, દક્ષિણમુખી હનુમાન છે, પછી આપણા શંકર ભગવાનનું મંદિર છે, શિવલિંગ છે, રામ લક્ષ્મણની મૂર્તિ છે. સવાર સાંજ નિત્ય નિયમ પ્રમાણે આરતી પૂજા થાય છે, દરેક પ્રકારના ધાર્મિક ઉત્સવો ઉજવાય છે. મંદિરમાં દર વર્ષે સાલગીરી ઉજવાય છે, હજારો ભક્તો દર્શનનો અને પ્રસાદનો લાભ લે છે. કહેવાય છે કે જ્યાં રામનો વાસ હોય ત્યાં તેમના પરમ ભક્ત હનુમાનજી અવશ્ય હાજર રહે છે, તેથી જ આ ધામમાં પણ કષ્ટભંજન હનુમાનજીની સ્થાપના કરાઈ છે. દક્ષિણામુખી પવનપુત્રના દર્શન કરી સૌ શ્રદ્ધાળુ જીવનના તમામ ભયમાંથી મુક્તિ મેળવે છે. આ મંદિર રામજી મંદિર તરીકે ઓળખાય છે રાંદેરમાં. 2009ની અંદર આ મંદિર તોડીને ફરીથી અમે જીર્ણોદ્ધાર તરીકે 2015માં જીર્ણોદ્ધાર કર્યો. આ સ્થાનકમાં વર્ષ દરમિયાન વિવિધ પર્વોની ઉજવણી થતી રહે છે, જેમાં ભગવાનને અનોખા શણગાર અને વસ્ત્રોથી શોભાયમાન કરવામાં આવે છે. રામના આ ધામમાં શિવભક્તો પણ પધારતા હોય છે, કારણ કે અહીં સ્વયંભૂ મહાદેવ પણ ભક્તોને દર્શન આપે છે. તો આ જ પ્રાચીન ધામમાં શક્તિ સ્વરૂપા માં અંબાની પણ અનન્ય પ્રતિમા સ્થાપિત છે. તો આમ રામજી મંદિરમાં સૌ ભક્તો આસ્થાભેર પધારે છે અને સૌની કામના અહીં સાકાર થાય છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, સુરત.